રાપર વિસ્તાર વિકાસ મંડળ રાડાના ભ્રષ્ટાચારથી રાપરની બજારમાં આડેધડ કામ. રાપર શહેરમાં 2001ના ભયાનક ભૂકંપ બાદ થયેલી રાડાની સ્થાપનાથી શહેરને પહોળું બનાવવા માટે અને ભવિષ્યમાં ભૂકંપ આવે તો ગીચતાના કારણે જાનહાની ટાળવા માટે અનેક નકશા બનાવીને રાપરને રળિયામણું બતાવવાના રંગીન સપના દેખાડી અનેક ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવેલ હતા. જ્યારે સામા પક્ષે વગદાર ધનવાનોને સાચવી અહીં વહાલા ડવલાની નીતિ અખત્યાર કરવામાં આવી એનાથી આજે શહેરમાં ટાઉન પ્લાનિંગ બાબતે અનેક વિસંગતતાઓ સામે આવી રહી છે. મકાનોની મંજૂરી માટે રાડાની પરવાનગી મેળવવા માટે ધક્કા ખાતા શહેરીજનોને મંજૂરી માટે 7 કોઠા પાર કરવા પડે છે. જ્યારે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર બજારમાં ખડકાઈ ગયેલા અનેક બાંધકામો તંત્રની ભ્રષ્ટાચારી નીતિને ચાળી ખાઈ રહ્યા છે. કોઈ પણ હેતુ ફેર વગર કોમર્શિયલ બાંધકામોનો અહીં રાફડો ફાટ્યો છે. પણ આ બાબતે રાડાના અધિકારીઓનું મૌન એમની ખોરી નીતિને ખુલ્લેઆમ પ્રદર્શિત કરે છે. છતાં ક્યાંય ને ક્યાંય રાજકીય દબાણ કે ભ્રષ્ટાચારના કારણે આવા લોકોને છૂટ આપી દેવામાં આવી હોય એવું ચિત્ર તમે રાપર શહેરમાં પ્રવેશ કરતા સ્પષ્ટ નજરે ચડશે. અરે માલી ચોક જેવા ગીચ અને શહેરના હાડસમા વિસ્તારમાં 2 માળ ઉપર બાંધકામ કરીને સરકારી તંત્રને પડકારવામાં આવી રહ્યું હોય એવું દેખીતી રીતે દેખાતું હોવા છતાં ભૂકંપ ઝોન 5માં આવતા રાપરની ચિંતા તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી હોય એવું અહીં જાગૃતોને લાગી રહ્યું છે. ત્યારે કલેક્ટર દ્વારા છેવાડાના તાલુકાના કેપિટલને કાયદાની જોગવાઈ મુજબ બાંધકામના નિયમો જળવાય છે કે કેમ એ જોવા એકવાર રૂબરૂ મુલાકાત લેવી જોઈએ એવું અહીં પૂર્વ નગરપાલિકા પ્રમુખ રમણીકલાલ ખંડોરે જણાવ્યું હતું. કલેક્ટરની જાણ માટે અહીં રાપર શહેરની મુખ્ય બજારના હાડસમાં માલી ચોકના દ્રશ્યો અહીં મૂક્યા છે. પણ રાજકીય ઓથના કારણે અટકી ગયેલા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર દ્વારા છોડેલા નિશાન હોવા છતાં કાયદો કાયદાનું કામ નથી કરી શકતો એ વાસ્તવિકતા અહીં ઉડીને આંખે વળગી છે. તો આ બાબતે રાડાના ટાઉન પ્લાનર મોરબિયાએ આપેલી ટેલિફોનિક મુલાકાત અહીં પ્રસ્તુત છે. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માસાપુરા ન્યૂઝ, રાપર, કચ્છ. આ તમારી સાથે ટાઉન પ્લાન કેમ હું નગરપાલિકાથી સંકળાયેલો હતો અને નગરપાલિકામાં પ્રમુખ બની ચૂક્યો હતો અને આજે 25 વર્ષથી હું રાપરની અંદર મારા કાર્યક્ષેત્ર વેપારમાં કામ કરું છું. ત્યારે સાહેબ બહુ અગ્રુ કામ હતું, અમને મત વાત કરશે જેમ, પણ એ વખતના જે રાડાના કાર્યકરો હતા, નામ તો હું અમને ભૂલી ગયો છું, એ બહુ સરસ તમારા દોસ્ત હતા અને બહુ સારી કામગીરી કરી અને સારી કામગીરી કરીને ટાઉન પ્લાન એટલું બધું કરતા જે કર્યું કે આપણે એમ બધું અશક્ય કામ છે એ શક્ય કર્યું. પણ છતાં આમ જોઈએ તો ઘણી ક્ષતિ રહી પણ ગઈ હોય અમુક કારણોસર, તો એક ક્ષતિ જે રહી ગઈ છે એ તરતમાં તરત દૂર કરવી જોઈએ અને ગામના વિકાસ માટે, ગામની લોકોની સુવિધા માટે સારું થાય. તો વચ્ચે કોઈ વીજળીના થાંભલાઓ પણ હજુ સુધી અમુક જગ્યાએ મારી દુકાનની બાજુમાં જ છે, વીજળીનો થાંભલો મેં હટાવવા માટે ઘણી અડધી કોઈ પણ નથી હટ્યો. ટાઉન પ્લાનની તે પણ વચન નડેલો છે. એવા ગ્રસ્તામાં આ ભૂચ્યા પઠા બાજુ 3-4 થાંભલા એવા છે, 2 થાંભલા. એટલે આવું કંઈ કદાચ ક્ષતિ રહી ગયું તો સરકારે, રાડાએ, નગરપાલિકાએ સાથ આપવો જોઈએ. પોલીસને કદાચ અશક્ય કામો તો પોલીસને સાથે રાખવી જોઈએ અને જો પ્રજાના હિત માટે નુકસાન કરતા હોય તો એ દૂર કરવું જોઈએ. પણ આવી મારી જાણમાં કોઈ વસ્તુ નથી, પણ હકીકતમાં ક્ષતિઓ રહી ગઈ છે એમ તમારી ના નથી. ગામમાં ઘણી ક્ષતિઓ રહી ગઈ હોય, કોઈ કંઈક કયા કારણસર, કોઈ કયા કારણસર, એવી એના કારણો ઘણા બધા હોય છે. તેવા રહી ગયો તે દૂર કરવી જોઈએ એ માટે સહમત છું. તો આમાં જો રાડા નગરપાલિકા અથવા પોલીસની કક્ષમાં જો કંઈક સાથે રાખીને જરૂર પડે તો સાથે રાખીને કામ લોકોની સુવિધા માટે પૂરું કરવું જોઈએ, એ માટે હું વિરોધ નથી. પણ રાડાની કામગીરી એકદમ જોઈને તો મને એમ લાગતી કે આ લોકો કેવી રીતે કરશે, જે 8 ફૂટની જગ્યાને 16 ફૂટ કરવી અને એ લોકોને સમજાવીને દરેક માર્ગ કેટલા ઊંધા ખૂબ ના હોય ને એની વચ્ચે કામ કરવું બહુ મુશ્કેલ કામ હતું. પણ એ વખતના જે મને નામ નથી આવડતું, મારા ખાસ દોસ્ત સાથે બહુ સારી કામગીરી કરી હતી.